નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો સીધો સંવાદ. મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જે રીતે એક્ઝિટ પોલના તારણો સામે આવ્યા છે, 8 મોટી સર્વે એજન્સીઓએ એવા તારણો રજૂ કર્યા છે કે એનડીએને બહુમતી મળી શકે છે, પરંતુ આજે એક ચોંકાવનારા તારણો પણ એવા સામે આવ્યા કે જેમાં એનડીએને બહુમતી નહીં મળે તે પ્રકારના તારણો પણ રજૂ કરવામાં આવ્યા છે. અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. 23 મે તો ચિત્ર સ્પષ્ટ થઈ જશે, પરંતુ એક્ઝિટ પોલના આંકડાને કારણે રાજકીય પક્ષોમાં ચર્ચાનો માહોલ જામ્યો છે. તો શું ફરી એક વખત મોદી સરકાર બનશે? આ જ વિષય પર આજે કરીશું ચર્ચા. અને આ વિષય પર વાત કરવા અત્યારે ભાજપમાંથી નેતા જોડાઈ ગયા છે, જગદીશ પટેલ. તેમનું સ્વાગત કરીએ. જગદીશભાઈ, સ્વાગત છે આપનું. 8 મોટી સર્વે એજન્સીઓએ તો એનડીએને બહુમતી દર્શાવી દીધી છે, શું કહેશો? મને લાગે છે કે અમે ફિલ્ડમાં રહીને કામ કરતા પાર્ટીના જે કાર્યકર્તાઓ હતા એની જે કંઈ અપેક્ષા હતી, એનું જે અનુમાન હતું, એ 8 મોટી સર્વે એજન્સીએ એને પીઠબળ આપ્યું, એને સમર્થન આપ્યું. એટલે આ વખતે ફરી એક વખત મોદી સરકાર એ બિલકુલ સત્ય સિદ્ધ થઈને રહેશે. આ માટે સૌ અપેક્ષિત પરિણામ માટે હવે માત્ર 23મીની રાહ જોઈ રહ્યા છે. બિલકુલ, એટલે 23મીની રાહ જોઈ રહ્યા છો, પરંતુ જે 8 મોટી સર્વે એજન્સી છે તેમણે એવું કહ્યું છે કે એનડીએ સરકાર બનશે. આજે એક નવો એક્ઝિટ પોલ સામે આવ્યો છે, તેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે એનડીએની બહુમતી આ વખતે નહીં મળી શકે. તો રસાકસી તો એ એક્ઝિટ પોલ પણ દર્શાવી રહ્યું છે. આ એટલે એ એક્ઝિટ પોલ જે કહે તે કદાચ 8 મોટી એજન્સીએ એનડીએને બહુમતી મળશે એવું ન પણ કહ્યું હોત તો પણ અમારો ભરોસો એટલા માટે છે કે અમે ફિલ્ડમાં જે કામ કર્યું છે, લોકોમાંથી જે કરંટ જોયો છે, લોકોની જે અપેક્ષાઓ જોઈ છે. અમે કંઈ 8 એજન્સીઓના આધારે નહોતા કહેતા, એનો સર્વે આવ્યા પહેલાં પણ અમે એ જ કહેતા હતા કે આ વખતે ફરી એક વખત મોદી સરકાર બનશે. એજન્સીઓ તો ત્યાર પછી એવું કહ્યું કે આ વાત અહીંયા સંભાવનાઓ દેખાઈ રહી છે અને બધી જ એજન્સીઓએ એને સમર્થન કર્યું, પણ અમે તો એના પહેલાં પણ એ એટલા માટે કહેતા હતા. અમે ફિલ્ડમાં રહીને એ વાતનો અનુભવ કરી રહ્યા હતા. લોકોના હૃદયમાં પડેલી એમની અપેક્ષાઓ છે એને અમે પારખી શક્યા હતા. બિલકુલ, આપણી સાથે રાજકીય વિશેષક પ્રતિક ત્રિવેદી પણ જોડાઈ ગયા છે. પ્રતિકભાઈ, આપનું પણ સ્વાગત છે. જે રીતે આપણે એક્ઝિટ પોલના આંકડાની જો વાત કરીએ, તો ગઈકાલે જે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા હતા તેમાં તેવું કહેવામાં આવ્યું કે એનડીએને બહુમતી મળી શકે છે. આજે ન્યૂઝએક્સ દ્વારા એક એક્ઝિટ પોલ જે બહાર આવ્યો છે તેમાં જે વાત સામે આવી છે તે એનડીએ માટે તો સારા સમાચાર નથી તેવું જણાવી રહી છે. જો તોરલજી, સૌથી પહેલા તો આજે એક્ઝિટ પોલની આપણે ચર્ચા કરીએ છીએ, એક સ્ટેટિસ્ટિશિયન તરીકે તમારા દર્શકો સમક્ષ એ વાત પણ મૂકવાનું મન થાય કે આ એક્ઝિટ પોલ હોય છે શું. જો આપણા દેશમાં છે ને સી વોટર, એટલે કે સેન્ટર ફોર વોટિંગ ઓપિનિયન ટ્રેન્ડ્સ ઇન ઇલેક્શન, આ સંસ્થા સ્વાયત્ત સંસ્થા છે, યશવંત દેશમુખ જેનો કાર્યભાર સંભાળી રહ્યા છે, અને એમના દ્વારા ઘણા બધા રિસર્ચર, મીડિયા એજન્સી, સ્ટેટિસ્ટિશિયન, ઇન્ફોર્મેશન પ્રોવાઈડર આ બધાને ભેગા રાખીને એક એક્ઝિટ પોલ બનાવવામાં આવે છે. અત્યાર સુધીમાં 15 યુનિયન બજેટ, 100 સ્ટેટ ઇલેક્શન અને 30 ઇન્ટરનેશનલ ઇલેક્શન્સ આ સંસ્થા કવર કરી ચૂકી છે. હવે મારો અહીંયા પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ પણ એજન્સી કામ કરતી હોય તો એનો મુખ્ય આધાર શાના ઉપર રહેલો હોય? મતદારોના મત ઉપર રહેલો હોય. હવે મતદાર જ્યારે મત આપીને બહાર આવે છે ત્યારે એ કેટલા અંશે સાચો કે ખોટો જવાબ આપે છે એ એઝ અ સ્ટેટિસ્ટિશિયન હું એટલે ઇવન આઉટ કરું છું કે આ પાર્ટનર કદાચ ખોટું બોલતો હોય અને ના પાર્ટનર ખોટું બોલતો હોય, તો આપણે 100 વ્યક્તિઓમાં એ મુદ્દો ઇવન આઉટ કરી દઈએ છીએ. હવે હમણાં જ આ એજન્સી દ્વારા ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ચૂંટણીનું એક પરિણામનો સર્વે ડિક્લેર કરવામાં આવ્યો. પરમ દિવસે ઓસ્ટ્રેલિયાને જે રિઝલ્ટ આવ્યા એમાં લેબર પાર્ટીને બિલકુલ કોઈ એક્ઝિટ પોલે ચાન્સ નહોતો આપ્યો, અને લિબરલ નેશનલ પાર્ટી જેનું અત્યારે ચૂંટણીમાં જેને સૌથી વધારે મત મળ્યા છે એ નંબર 3 ઉપર હતી, એ પાર્ટી નંબર 1 ઉપર બની નહીં. બ્રેક્ઝિટ જ્યારે થયું ત્યારે પણ સમસ્ત દેશ, તમે જુઓ તો સમસ્ત બ્રિટનમાં ક્યાંય કોઈ વ્યક્તિ એવું નહોતું કહેતું કે બ્રેક્ઝિટ પાસ થઈ જશે, પણ પાસ થઈ ગયો. એટલે આજે એક્ઝિટ પોલ જે આપણને ખાલી વલણ આપે છે, એક્ઝેક્ટ આંકડા ઉપર એમાં ન પડીએ, પણ એઝ અ સ્ટેટિસ્ટિશિયન હું એટલું કહી શકું કે ગઈકાલના સી વોટરથી લઈને આજે જે આંકડા આવ્યા છે, હવે તોરલજી આમાં એક વસ્તુ એ પણ ઉમેરું કે હવે તો ઘણી પ્રાઇવેટ ન્યૂઝ એજન્સીએ પણ એક્ઝિટ પોલ બનાવવાના શરૂ કરી દીધા છે, જેના અનુસંધાનમાં વિપક્ષ બધું ભેગું થઈને ધરણા પર કરી રહ્યા છે. એટલું વલણ ચોક્કસ છે કે એનડીએ સરકાર તરફ જઈ રહી છે, પણ જ્યાં સુધી હું વ્યક્તિગત માનું છું અને બધા જ એક્ઝિટ પોલનું આકલન આપણે કરીએ તો થોડી અતિશયોક્તિ લાગે છે. આ બધા એક્ઝિટ પોલમાં 260-248 ની વચ્ચે એનડીએ રહેશે.
અચ્છા, એટલે નેક ટુ નેક ફાઇટ થશે એવું તમે અત્યારે અનુમાન લગાવી રહ્યા છો, જે રીતે આંકડા આવી રહ્યા છે અતિશયોક્તિ ભરેલા છે એવું તમે કહી રહ્યા છો પ્રતિકભાઈ? ચોક્કસથી, કેમ કે જો આખા ભારત દેશને અમે 5 ભાગમાં વહેંચ્યું છે, 7 સિસ્ટર્સ, યુનિયન ટેરિટરી, નોન એક્ઝિસ્ટન્સ ઓફ બીજેપી, બીજેપી ઝોન અને પ્રોગ્રેસિવ ઝોન. આ બધી જ જગ્યા તમે બાત કરો તો ખાલી એક જગ્યા એવી દેખાય છે જ્યાં ભારતીય જનતા પાર્ટી પ્લસમાં છે, વેસ્ટ બેંગોલ, જમ્મુ કાશ્મીર અને કર્ણાટક, અને એ પણ માત્ર 10 સીટ સાથે. તો જો સાઉથની આટલી બધી આ ટ્રેન્ડ હું જોઉં છું તો આશ્ચર્ય થાય કે સાઉથ રિજનની 110 સીટ જે માઇનસમાં છે, બીજેપીએ ગયા વખતે જે 14 સ્ટેટમાંથી 70% વોટ મેળવ્યા હતા એમાંથી પણ 60 સીટનું નુકસાન છે. ગુજરાતના જ આજે આપણે ટ્રેન્ડ જોયો તો એમાં પણ 4-6 સીટનું નુકસાન દરેક વિશ્લેષણ કહી રહ્યું છે. તો મારે એ જોવું છે કે ભારતીય જનતા પાર્ટી ફાયદો ક્યાં કરે છે, સાથે સાથે ચોક્કસ પણ આપણે એવું પણ માનીએ કે જો આ ટ્રેન્ડને માની લઈએ તો લોકશાહી માટે સારું એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીની આંખ ખુલે છે અને કોંગ્રેસ મજબૂત થાય છે. ચલો ઠીક છે જગદીશભાઈ, જે રીતે આંકડાની વાત છે પ્રતિકભાઈ કહી રહ્યા છે તે અતિશયોક્તિ વાળા આંકડા છે. પરિણામોને હવે ગણતરીનો એક વચ્ચેનો દિવસ જ બાકી છે અને બિલકુલ પરમ દિવસે તો ચિત્ર સ્પષ્ટ થઈ જ જવાનું છે. આપણે આંકડાની વાત કરીએ, એક્ઝિટ પોલની જો વાત કરીએ તો 2004માં જે એક્ઝિટ પોલ હતો તેમાં પણ ભારતીય જનતા પાર્ટી જીતશે તેવું કહેવામાં આવ્યું હતું અને બિલકુલ તારણો ઊંધા નીકળ્યા હતા, ખોટા સાબિત થયા હતા. જગદીશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? 2004માં તો એક્ઝિટ પોલના તારણો ખોટા પડ્યા હતા, આ વખતે કેવી રીતે માની લો છો કે સાચા જ પડશે? ફરી હું એકવાર આપને કહી રહ્યો છું કે હું જે માનું છું એ મારી ફિલ્ડમાં જે કંઈ કામગીરી અમારી આખી ટીમે કરી હશે એના આધાર ઉપર, પોતે જે પાડખેલી નાર હતી એના આધાર ઉપર અમે વાત કરી રહ્યા છીએ. આ જો આંકડા આવ્યા છે, ન આવ્યા હોત તો પણ અમે અમારા ફિલ્ડનો જે એક્સપિરિયન્સ હતો, લોકોને પ્રત્યક્ષ મળીને જે અમે વાત કરી હતી એના આધારે આ આખી વસ્તુ છે એ અમે માની રહ્યા છીએ. 2004ના આંકડા હોય કે 2014ના હોય, ઓસ્ટ્રેલિયાના હોય કે બીજે ક્યાંયના હોય, એના આધાર ઉપર અમે નથી કહી રહ્યા. અને લોકોમાં જે કરંટ છે એ કરંટને અમે પારખી રહ્યા છીએ અને તમામ જિલ્લાઓમાં, ગુજરાતમાં તથા અન્ય રાજ્યોમાં અમારા સંગઠનના જે વ્યક્તિઓ છે એની વાસ્તવિક જે રીતે પ્રતિક્રિયાઓ આવી છે એના આધાર ઉપર અમે માનીએ છીએ કે ફરી એક વખત સ્પષ્ટ બહુમતી માટે ભારતીય જનતા પાર્ટી અને એના સહયોગી પક્ષ એટલે કે એનડીએ આગળ જઈ રહ્યું છે. ચલો પ્રતિકભાઈ, જે રીતે જગદીશભાઈ પણ કહી રહ્યા છે, ફરી એક વખત એ જ વાત દોહરાવી રહ્યા છે કે એનડીએ સરકાર બનાવશે, ફરી એક વખત પુનરાવર્તન સરકારનું થશે. કોંગ્રેસ તરફથી જે જે પ્રતિક્રિયા આવી તમામ બાબતોમાં એ જ વાત સામે આવી રહી છે, તમામ નેતાઓ એ જ કહી રહ્યા છે કે એક્ઝિટ પોલના આંકડા કરતાં જુદું પરિણામ બિલકુલ આવવાનું છે. ના બિલકુલ, અને તમારી વાતને જો થોડી આગળ વધારું તો 1999થી શરૂ કરો તો જો એક્ઝિટ પોલનો એક ટ્રેન્ડ રહ્યો છે કે હંમેશા સત્તાધારી પાર્ટી જે હોય ને એના તરફ થોડું કુલું વળણ આ એક્ઝિટ પોલમાં જોવા મળ્યું છે. જો 2004માં યુપીએ 1 આવ્યું ત્યારે પણ એ જ આપણે જોયું, 2009માં તો કોઈ એક્ઝિટ પોલ એવું નહોતું કહેતું કે યુપીએ 2 આવશે પણ આવ્યું, 2014માં મોદી સરકારને કોઈ એક્ઝિટ પોલે દિશા નિર્દેશ નહોતા આપ્યા તેમ છતાંય આવી, વચ્ચે એક વિધાનસભાનું ઇલેક્શન આવી ગયું, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ક્લીન સ્વીપ કરી. એટલે મને એવું લાગે છે કે એક્ઝિટ પોલના આંકડા જોતા ક્યાંક ને ક્યાંક રસપ્રદ જંગ 23મી માટે એટલે બનશે કે જો સ્પષ્ટ બહુમતી તરફ એનડીએ નથી જઈ રહી, 272ની નજીક નથી જતી, તો વિપક્ષી ગઠબંધન કે થર્ડ ફ્રન્ટની જે વાત ચાલે છે કઈ દિશામાં જાય છે, ચંદ્રબાબુ નાયડુએ શરૂઆત કરી દીધી છે, રાહુલ ગાંધીજીની કોંગ્રેસ પાર્ટીએ પણ એની કવાયત શરૂ કરી દીધી છે કે જો આપણે 125 કે 100ની નજીક ના પહોંચે તો કોને ટેકો આપવો. એટલે મને એવું લાગે છે કે શેરબજારનું વલણ પણ તમે જુઓ તો જાણે એવું લાગે છે કે 3-4 દિવસ આવી જ તેજી રહેશે. એટલે દરેક જગ્યાએ એક ઉત્સુકતા છે, એક કુતૂહલ છે કે એનડીએની સરકાર બને છે. અને મેં જેમ કીધું એમ કે ઇલેક્શનની શરૂઆત થઈ ત્યારે પક્ષ પાસે પણ મોદી મુદ્દો હતો, વિપક્ષ પાસે પણ મોદી મુદ્દો છે અને અત્યારે પણ એ જ ચર્ચા ચાલે છે મોદી આવશે કે નહીં. કોંગ્રેસમાંથી નેતા ભરત દેસાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. ભરતભાઈ, આપનું પણ સ્વાગત. આપણે એક્ઝિટ પોલના જે આંકડા આવ્યા તેના પર આજે ખાસ ચર્ચા કરી રહ્યા છીએ. એનડીએને બહુમતી મળશે તેવી વાત સામે આવી, પરંતુ આજે નેતા ન્યૂઝ એક્સનો પણ એક એક્ઝિટ પોલ સામે આવ્યો છે અને તેમાં એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે એનડીએને બહુમતી નહીં મળે, યુપી અને એનડીએ ઓલમોસ્ટ આસપાસ જ બેઠકો મેળવી શકશે. ભારતીય જનતા પાર્ટી ઇવેન્ટ એમના જે પ્રધાનમંત્રી છે એને સારામાં સારા ઇવેન્ટ મેનેજર કહેવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીને સારામાં સારી બ્રાન્ડિંગ કરતી જે કોર્પોરેટ કંપનીઓ હોય એના કરતા એની એડવર્ટાઇઝમેન્ટ કદાચ વધારે આવી છે એવો એનો રેકોર્ડ છે. એટલે આ બધા બનાવો બને એ બિલકુલ નેચરલ છે. આમાં કંઈ બહુ કંઈ ચિંતા કરવા જેવી કોંગ્રેસ પક્ષે કે બીજે
પ્રાદેશિક પાર્ટીઓ કોઈ જરૂર નથી. 2004માં ભાઈએ બહુ સરસ વાત કરી, ઇન્ડિયા શાઇનિંગની વાતો કરતી વાજપેયીજીની સરકાર. અને તમે કમ્પેરિઝન તોરલ કરો ને તો 2004 પહેલાંની સરકાર અને 2014 થી 2019ની સરકાર, આ બે સરકારની જે રૂલિંગ સ્ટાઇલ હતી એમાં આસમાન જમીનનો ફરક છે. 2004 પહેલાંની સરકાર હતી જે નાના નાના પક્ષોને, એનડીએ ને કોંગ્રેસ પક્ષને કઈ તકલીફ હોય તો સાથે લઈને ચાલતી હતી અને એક સરસ દેશ ચલાવવા માટેની વાત હતી. 2014 પછી જુઓ તો એનડીએ ને કોઈ સાથ નથી આપતું, ભારતીય જનતા પાર્ટી એકદમ જેને કહેવાય તુગલકશાહી અને બે પાર્ટીઓ 11 કરોડ મિસકોલ વાળા કાર્યકર્તાઓની પાર્ટી બનીને ઉભી રહી ગઈ છે. એમની પાસે ગ્રાઉન્ડ પર કાર્યકરો નથી. આખી 2019નું તમે ઇલેક્શન કેમ્પેનિંગ જુઓ તો કોઈ જગ્યાએ ખુરશીઓ ક્યાંય ભરેલી ક્યાંય લગભગ દેખાતી નથી. બધા વિડીયો આખા ભારતે જોયેલા છે કે એવો કોઈ મોદી વેવ 2014માં જે પ્રમાણે નહોતો એવો કોઈ મોદી વેવ નહોતો. 2014 થી 2019નું ફેલ નીતિઓ વાળું આખું શાસન હતું. છેલ્લે છેલ્લે કશું ના વધ્યું, ઇલેક્શન કમિશને ના પાડી હોવા છતાંય રાષ્ટ્રવાદના મુદ્દાને એટલો બધો બળી ચડીને આખા ભારતની અંદર ચગાયો કે અમને બીજા કશા નહીં, ખાલી નવા જે યુવાનો છે એકવાર વિચારીને વોટ કરે કે રાષ્ટ્રવાદ માટે વોટ કરે કે રાષ્ટ્રને જીવન. પરંતુ જે 5 વર્ષની અંદર રોજગાર આપવાની વાત હોય, નવા ધંધા આપવાની વાત હોય, એમએસએમઈને ઉપર લાવવાની વાત હોય, ખેડૂતોની આવક ડબલ કરવાની વાત હોય, એક પણ મુદ્દે આ સરકાર જે કહેવાય કે ઊણી ઉતરી નથી, બધી જ નીતિઓમાં ફેલ રહી છે. ક્યારનાય સેફોલોજીસ્ટને બધા માનતા બધા જે કહેવાય પંડિતોએ બધા શોધી રહ્યા હતા કે ક્યાંક ને ક્યાંક મોદી લહેર ફરીથી પાછી ચલાવીએ, મોદી વેવ ઉભો કરીએ, પરંતુ ગ્રાઉન્ડ ઉપર ગ્રાઉન્ડ રિયાલિટી વોઝ ટોટલી ડિફરન્ટ. 2019માં ક્યાંય મોદી સાહેબને કે અમિત શાહની રેલી હોય ક્યાંય સારો પ્રતિસાદ મળ્યો નહીં. એટલે ઇલેક્શનના કેમ્પેનના છેલ્લા દિવસે એમને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી, 5 વર્ષથી નથી કરી. અને એને પ્રેસ કોન્ફરન્સ કેવું કદાચ મજાક હશે, મીડિયા જગત માટે મજાક બની રહેશે, કારણ કે ઇટ વોઝ જસ્ટ અ શો કોન્ફરન્સ કે મોદી સાહેબ વોઝ જસ્ટ સિટિંગ ધેર. અને કોઈ પણ પ્રશ્ન કોઈ પત્રકાર પૂછે એટલે કે અમિત શાહને તમે અમારો અધ્યક્ષ છે એટલે તમારે જે સવાલ કરો હોય અમિત શાહને કરો, એટલે એમણે તો કોઈ પ્રેક્ટિકલી જવાબ આપ્યા નથી. સો ધેટ વોઝ નોટ અ પ્રેસ કોન્ફરન્સ ફર્સ્ટ ઓફ ઓલ. બીજું, એ પર્ટિક્યુલર નવી ઇવેન્ટ બનાવવાની હતી, કેદારનાથની ઇવેન્ટ બનાવી, એમાં ત્યાં ધ્યાનમાં જઈને બેઠા, આખા જે ગુફામાં ગયા ત્યાં કેમેરા, એનો વિરોધ ન હોઈ શકે, બહુ સારું કર્યું. અને એમને કદાચ જરૂર હતી આટલી 24 કલાકના બ્રેકની, એટલે એમણે લીધી. ત્યારબાદ ઇવેન્ટ શું બનાવ્યું એમને, અમને ટીવીમાં જ રહેવું છે ખાલી. એટલે પછી ઇવેન્ટ આવી એક્ઝિટ પોલની. એક્ઝિટ પોલમાં તમે જુઓ તો બધા મોર ઓર લેસ બધા 5-10 સીટોની આગુ પાછું, જાણે કે ક્યાંય બજારમાં ગયા જ ના હોય, ચેક જ ના કર્યું એમ. કોકે એમ કીધું 309 સીટો આવશે, એટલે કોકે 302 લખી નાખી, તો કોકે 315 લખી નાખી. પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી ઇઝ ડિફરન્ટ. તમે તોરલ વેસ્ટ બેંગાલ જુઓ, તામિલનાડુ જુઓ, આંધ્રપ્રદેશ જુઓ, ઓડિશા જુઓ, કેરળ જુઓ, તેલંગાણા જુઓ, અહીંયા ભારતીય જનતા પાર્ટીની શું પરિસ્થિતિ છે? ક્યાંક 0, ક્યાંક 1, ક્યાંક 2 સીટો આવવાની છે. અને તમે બહુમતીની 350-365ની વાત કરો છો. એટલે કાં તો તમે દેશની જનતા જોડે મજાક કરી રહ્યા છો, કાં પછી લોકોને ગેરમાર્ગે દોરીને તમે શું કરવા માંગો છો એ 23મી તારીખે ક્લિયર થશે. પરંતુ હું જે માનું છું, કોંગ્રેસ પક્ષના એક કાર્યકર તરીકે હું જે માનું છું, અમારી જે કાર્યકરોની ટીમ છે ગામડે ગામડે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે, જે જમીન પર કામ કરે છે, અમે લગભગ 2 લાખ લોકોનો સર્વે કરાયો છે. એ સર્વે મુજબ ક્યાંક ને ક્યાંક યુપીએની અને મહાગઠબંધન સાથેની સરકાર 23મી મે બનવા જઈ રહી છે. અને ભારતીય જનતા પાર્ટીની આ બધી એક્ઝિટ પોલોની જે હવાઈની વાતો છે બધી જ 23મી તારીખે આ ઇમારત ધ્વસ્ત થઈ જશે. બિલકુલ પ્રતિકભાઈ, જે રીતે કહી રહ્યા છે ભરતભાઈ કે બિલકુલ તે લોકોએ પણ સર્વે કરાવ્યો છે, તમામ રાજકીય પક્ષો સ્વાભાવિક, કારણ કે આ ખૂબ મોટી ચૂંટણી છે, મહત્વપૂર્ણ ચૂંટણી છે, એટલે સર્વે કરાવ્યા હશે. ગ્રાઉન્ડ રિયાલિટીની જે વાત કરીએ, ખાસ કરીને એક્ઝિટ પોલની આપણે જ્યારે વાત કરીએ, કોઈ એક ચોક્કસ વર્ગને, ચોક્કસ સમૂહને ધ્યાનમાં રાખીને આ સર્વે કરવામાં આવે, અત્યાર સુધીના જે સર્વે આવ્યા છે તેનો તો જે ટ્રેક રેકોર્ડ આપણે જો ચેક કરીએ તો મોટાભાગના એક્ઝિટ પોલ તો ખોટા સાબિત થતા હોય છે. અને આવતીકાલે તો અમિત શાહ ડિનર પાર્ટીનું પણ જાહેરાત કરી ચૂક્યા છે. બિલકુલ, જો એક્ઝિટ પોલના ટ્રેન્ડની વાત કરો તો 58% સક્સેસ રેશિયો હોય, એટલે સંપૂર્ણપણે ઘણી વખત ઉલટફેર પણ થતા હોય છે એક્ઝિટ પોલમાં. પણ ચલો એક વખતે માની લો કે આ મુદ્દા ઉપર મેન્ડેટ 23મી આવે છે, તો પણ દરેક વલણ એ તો બતાવે છે કે કોંગ્રેસ પણ મજબૂત થઈ રહી છે, થર્ડ ફ્રન્ટ પણ મજબૂત થઈ રહ્યો છે, એટલે કે મહાગઠબંધનની પણ શક્યતાઓ છે. એટલે જે મારો મુદ્દો મુખ્ય અહીંયા હતો
એક્ઝિટ પોલ ઉપર ચર્ચા કરવાનો કે જો કોઈ પણ પાર્ટી 272 ની નજીક નથી પહોંચતી કોઈ પણ સંજોગોમાં, તે વખતે રાષ્ટ્રપતિની ભૂમિકા શું રહે છે એ પણ જોવું રહેશે. અને સાથે સાથે જો હું આ ચૂંટણીનું આકલન કરું તો થોડા સમય પહેલાની વાત કરું તો 2014માં નરેન્દ્ર મોદીનું જ્યારે નામ ભારતીય જનતા પાર્ટી આગળ કર્યું ત્યારે એમની પાસે 15 વર્ષનો સફળ મુખ્યમંત્રી તરીકેનો અનુભવ હતો. હવે એની સરખામણી જો તમે એક માત્ર સાંસદ રહી ચૂકેલા રાહુલ ગાંધી સાથે કરો તો દેશને આપવા માટે એની પાસે સપનાઓ સિવાય બીજું કશું નહોતું. પણ મને એવું લાગે છે કે ગુજરાતનું રિઝલ્ટ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના રિઝલ્ટે કોંગ્રેસમાં થોડા પ્રાણ ફૂક્યા છે. એમને થોડું પ્રિયંકા ગાંધીની એન્ટ્રી પછી લાંબા ગાળાનું વિઝન મળ્યું છે અને એનું એની આપણને એક પ્રતિતિ દિલ્હીમાં અને પંજાબમાં આમ આદમી પાર્ટી સાથે જોડાણ ન કરીને પણ દર્શાવી. પણ જેમ ભરતભાઈએ કીધું એ વાત સાથે હું સંપૂર્ણ સહમત છું કે તમે મારા શબ્દો યાદ રાખજો, 23મે આપણે અહીં બેસીને ચર્ચા કરીશું. આ વખતનો પ્રધાનમંત્રી દક્ષિણ ભારત આપશે. ચલો ઠીક છે, આ પણ એક નવી એક વાત આવે છે, જોઈ લઈએ છે. જગદીશભાઈ, જે રીતે વારંવાર તમારા પક્ષના નેતાઓ કહેતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી 300 ને પાર પહોંચશે, પૂર્ણ બહુમતની સરકાર અમે લઈ આવીશું તેવી વાત કરતા કરતા હવે એનડીએ પર તો આવી ગયા છો અને હજી પણ જો થોડી ઘણી સીટો ખૂટી તો તોડફોડ કરવાની પણ તૈયારી કરી લીધી હશે ને? મને એવું લાગે છે કે એની કોઈ જરૂર પણ નથી અને એવી તૈયારી કરવા માટે ભારતીય જનતા પાર્ટીની કોઈ નોબત પણ નહીં આવે. એક વાત હું આપને સમજાવું કે 8-8 જ્યારે એજન્સીઓ દ્વારા આવા એક સરખા એકબીજાને મળતા મળતા સર્વેના પરિણામો આવ્યા હોય, એક્ઝિટ પોલના પરિણામો લોકોએ બતાવ્યા હોય, ત્યારે એ તમામની વિશ્વસનીયતા ઉપર ખાલી એક જ વ્યક્તિઓએ કે થોડા એક જ પાર્ટીએ આવી શંકાઓ કરવાનું કારણ નથી. મને એવું લાગે છે કે આપ ચેનલ પણ સર્વે કરાવો છો, આપના એજન્સીના સથવારે પણ સર્વેના પરિણામો આવ્યા છે. આ બધી જ ન્યૂઝ એજન્સીઓ છે અથવા તો સર્વે એજન્સીઓ છે એ બધી જ જાણે વિશ્વસનીયતા ન હોય તે રીતે જે પરિણામ મૂકે છે એના ઉપર શંકા કરવાનું એ મને એવું લાગે છે કે વધુ પડતું અને પોતાની પાર્ટીની આ છબી છે એ કંઈક કોઈક રીતે જાળવી રાખવા માટે હવાતિયા માર્યા હોય એ પ્રકારનું લાગે છે. બીજું જે રીતે વાત કરવામાં આવે છે, મને એવું લાગે છે કે મતદાન પૂરું થયા પછી આપણે વાત કરીએ છીએ. અમારા મિત્રને જો તમે મતદાન પહેલાં કહ્યું હોત તો કદાચ આનો થોડો ઘણો ફાયદો થાત, પણ હવે મતદાન પૂરું થઈ ગયા પછી આપણે વાસ્તવિકતાની ધરતી પર પગ રાખીને વાત કરીએ તો લોકોમાં જે કંઈ સ્થિતિ છે એ આ છે. કુલ સીટ સ્પષ્ટ બહુમતી મેળવવાની જે વાત કોંગ્રેસ કરતી હોય તો કમસે કમ એના માટે પહેલા એટલી સીટ ઉપર ઉમેદવારો તો ઉભા રાખેલા હોવા જોઈએ ને. કુલ કેટલી સીટ ઉપર આપણે લડીએ છીએ એટલે એકલા હાથે તો બહુમતી મેળવવાનો પ્રશ્ન જ નથી. માત્ર ગઠબંધન કે મહાગઠબંધનની સરકાર બનાવવાની વાત કરીએ ત્યારે બહુમતીની વાત તો ભારતીય જનતા પાર્ટીએ કરી છે. મારો સવાલ તમે નહીં સાંભળ્યો. ભારતીય જનતા પાર્ટીના તો ઉમેદવારો છે જ એટલા બેન અને એટલા ઉભા રહ્યા છે. એટલે 300 બેઠકો તમે એકલા લઈ આવશો? એમણે કરવાની છે. મોદી લહેરમાં પણ 300 બેઠકો ન આવી અને હવે લઈ આવશો? પણ અમારું મોદી લહેર કરતા 5 વર્ષનો અનુભવ એમાં ઉમેરાયો છે. આપે કહ્યું કે 15 વર્ષના સીએમના અનુભવ પછી મોદી સાહેબ ઉપર લોકોએ વિશ્વાસ મૂક્યો હતો, એમાં 5 વર્ષનો કેન્દ્ર સરકારનો આ અનુભવ ઉમેરાયો અને એના ઉપર લોકોએ વિશ્વાસ મૂક્યો છે. આજે મને એવું લાગે છે કે પહેલી ચૂંટણી એવી હતી કે પ્રો ઇન્કમ્બન્સી ચૂંટણી તરીકે આ લડાઈ છે એટલે એમાં બીજી કોઈ શંકાઓ કરવાના બદલે આટલી બધી એજન્સીએ જ્યારે વાત કરી છે ત્યારે 23મી સુધી રાહ જુઓ. આ બધી એજન્સીઓના સર્વે છે એ પહેલા જે ચાલતા હતા એમાં 23મી સુધી રાહ તમારે પણ જોવાની હતી ને. ક્યાં આવતીકાલે જ પાર્ટીનું આયોજન કરી લેવાનું હતું, એક જ દિવસ તો આડો હતો. ચલો ઠીક છે ભરતભાઈ, જે રીતે 2004નું એટલા માટે ઉદાહરણ આપવું પડે કે આ જ રીતના એક્ઝિટ પોલના આંકડા ભરતભાઈ આવ્યા હતા. એ વખતે પણ પ્રમોદ મહાજને પાર્ટીનું આયોજન કરી લીધું હતું, મીઠાઈઓ કેન્દ્રના જે એમનું કાર્યાલય હતું ત્યાં વેચાઈ ગઈ હતી ને પછી પરિણામો જુદા આવ્યા હતા. આપણે પરિણામો શું આવશે તે તો હવે વચ્ચે આડો એક જ દિવસ છે, સ્પષ્ટ થઈ જવાનું છે. ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો 2014માં એક પણ બેઠક ન મેળવી શક્યા આપ લોકો. આ વખતે મહેનત કરવામાં આવી, 2017 વિધાનસભા ચૂંટણીના જે પરિણામો છે તે પણ સ્વાભાવિક અસર કરતા સાબિત થશે. છતાં પણ આ વખતે જે સર્વે કહી રહ્યા છે તેમાં બેઠકો તમારા ભાગે ઓછી આવે છે ગુજરાતમાં તેવા જ આંકડા છે. ગુજરાતની વાત કરીએ તો 2017ના ઇલેક્શનમાં 150 સીટોની વાતો અત્યારના જે રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના છે કરી રહ્યા હતા ને, આખા ભારતમાં એનો પ્રચાર કરી રહ્યા હતા કે અમે ગુજરાતમાં 150 સીટો લાવીશું ડબલ ડિજિટમાં. એટલે આઈસીયુ પર છે આમ તો સરકાર, તમે આખી જુઓ તો કોંગ્રેસમાંથી લઈ જઈ ધારાસભ્ય મંત્રી બનાવવા પડે છે. ભાઈ જગદીશભાઈ મોટી મોટી વાતો સરસ કરતા હતા, હમણાં બધી સાંભળવી સારી લાગે પરંતુ રિયાલિટી આખી અલગ છે.
આખું જે એમની ગ્રાઉન્ડ રિયાલિટી છે તદ્દન અલગ છે. કોંગ્રેસમાંથી લઈ જઈને મંત્રીઓ બનાવવા પડે છે, કોંગ્રેસના ભાજપ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો 25 વર્ષથી બિચારા ખુરશીઓ સાફ કરે છે, માઇક લગાવે, છતાં એમને કોંગ્રેસના નેતાઓને સલામ મારવી પડે છે. એટલે કોંગ્રેસ પક્ષ સરકાર બનાવવાની તૈયારીમાં હતું, પરંતુ ક્યાંકનું ક્યાંક શહેરોમાં હજુ કોંગ્રેસનું સંગઠન. પણ ભરતભાઈ, એક વાત મારે વચ્ચે એટલા માટે ઉમેરવી પડે, આપ કહી રહ્યા છો કે એ કાર્યકરો ખુરશીઓ સાફ કરે છે, પડદા લગાવે છે, પરંતુ એ તમારે પણ જોવાની જરૂર છે કે જે કાર્યકર મહેનત કરીને તમે લોકો એને ટિકિટ આપો છો, તમે તમારા જ બેનર પર તમારા જ પક્ષમાં ચૂંટાઈને ધારાસભ્ય સંસદ સભ્ય બને છે અને પછી જતા રહે છે ભારતીય જનતા પાર્ટીમાં. કોઈ એમાંથી એવું કહે છે કે હું નવી હોટલમાં ખાવા આવ્યો છું, એટલે મારે એમાં ટીકા ટિપ્પણી પણ કરવું નથી. એમાં તો તમારે પોતાને પણ આત્મમંથન કરવું પડે ને કે એવા કેવા લોકો છે કે જે લોકો તમારી સાથે નથી રહેતા, નંબર એક. નંબર બે, કે એ લોકો જાય છે અને આ જવા પાછળના કારણો પણ આ પ્રકારના આપે છે. જ્યારે 22 વર્ષથી સત્તા ન હોય અને સામેવાળી પાર્ટી જ્યારે સત્તા પક્ષ જ્યારે લોભ લાલચ દાગ ધમકી બધા જ જેને કહેવાય સામ દામ દંડ ભેદ બધું જ જ્યારે અપનાવતી હોય ત્યારે પ્રતિનિધિઓ જનપ્રતિનિધિઓ ક્યાંક ને ક્યાંક દબાવમાં આવીને ક્યાંક લાલચમાં આવીને એમની જે પણ કોઈ પ્રતિક્રિયા આપતા હોય છે ને પક્ષ પલટાનું જે પણ કોઈ રાજકારણ કરતા હોય છે. પરંતુ તમે તોરલ 2017 પહેલા અહમદ પટેલનું રાજ્યસભાનું ઇલેક્શન હતું, તેમાં 14 ધારાસભ્યો અમારા ગયા હતા. આજે 12 જણની જાહેર જીવનની શું પરિસ્થિતિ છે એ તપાસનો વિષય છે. એ લોકોનું જાહેર જીવન કે એ કયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે જોવા માટે એમની જે કોન્સ્ટિટ્યુએન્સીના લોકો જે જોવા નીકળે છે કે અમારા નેતા ક્યાં ગયા. એટલે મારે એમાં નથી પડવું. આ નેતાઓ જે ગયા છે એમની પણ 23 મે પછી શું થશે રામ જાણે. પરંતુ થોડી ઘણી આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો જે રોષ હતો, જે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે જે ખેડૂતોને અન્યાય કર્યો હતો, પાણીના ટાઈમે પાણી નથી આપ્યું, ફસલ જ્યારે બિયારણની જરૂર હોય ત્યારે નકલી બિયારણ આપ્યું છે, જ્યારે જમીન માપણીમાં એટલા બધા ખેડૂતોને હેરાન કર્યા છે, ઝઘડા કરાવ્યા છે અંદર. એટલે નંબર ઓફ રીઝન્સ, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની જે પ્રીમિયમ કમ્પલસરી લઈ લીધા છે દરેક ખેડૂતના બેંક એકાઉન્ટમાંથી, પરંતુ ક્યારે પાછો વીમો આપ્યો નથી. 5 વર્ષના અંતે ખેડૂતો યાદ આવ્યા, એમના ખાતામાં 2000 રૂપિયા નાખ્યા, કેટલાય ખેડૂતોના ખાતામાંથી તો 2000 રૂપિયા પાછા જતા રહ્યા છે. એટલે એટલા બધા ગ્રાઉન્ડ રિયાલિટી એટલી બધી ખરાબ છે ખેડૂતોની કે જેની કોઈ સીમા નથી. MSME મીડિયમ ને સ્મોલ ઇન્ડસ્ટ્રીની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે. થોડી પાછી આપણે હવે એક્ઝિટ પોલ ઉપર આવીએ તો 2004માં તોરલ અલગ અલગ એક્ઝિટ પોલ આવ્યા, તેમાં BJPને 275 સીટો બતાવતા હતા એક્ઝિટ પોલ. રિયાલિટી હતી 189 સીટો આવી હતી. કોંગ્રેસના 169 બતાવતા હતા, રિયાલિટી હતી 222 આવી હતી, અધર્સ 132 આવ્યા હતા. એટલે 275 ક્યાં ને 189 ક્યાં, એટલે ફાર ડિફરન્સ. 2009માં BJPની 290 જે અમુક અત્યારની મીડિયા 365 અમુક ચેનલો બતાવ્યા છે, મારે મીડિયાને બ્લેમ ના કરવો જોઈએ, પરંતુ અમુક લોકોએ બિલકુલ ઇનરિયાલિસ્ટિક આંકડા બતાવ્યા છે. એ વખતે પણ 290 બતાવી હતી કોઈક ચેનલોએ, કોંગ્રેસની 191 બતાવી હતી, BJPની 290 સામે 159 આવી હતી, કોંગ્રેસની 191 સામે 262 આવી હતી, અધર્સ 79 હતી. એટલે એટલું બધું ભારતીય જનતા પાર્ટી ખુશ થઈને ફટાકડા ફોડવા હતા, 2 દિવસ ફોડી લે, બાકી 23 મે સુરસુર્યું થવાનું. એટલે શું લાગે છે આ વખતે તમે સરકાર બનાવો છો, ફરી એક વખત એ જ સવાલ પૂછીશ આપને. મેં હમણાં જ કહ્યું એમ, સમાજવાદી પાર્ટી હોય, બસપા હોય, જગનમોહન રેડ્ડી હોય, આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુ હોય, મમતા બેનર્જી હોય, તમામ લોકો સાથે મળીને સરકાર બની જશે. તમામ લોકો સાથે મળીને સરકાર બનશે કે નહીં એ તો 23 મે જોઈશું. પરંતુ એ કોઈ પણ ઉમેયા જે નામ ગણાય એ કોઈ પણ એવા પક્ષના નથી કે NDU સાથે સંપર્કમાં હોય કે એમની સાથે જવા માંગતા હોય. જે સંપર્કમાં નથી હોતા, જે સંપર્કમાં નથી હોતા, સત્તાના કારણે તમામ લોકો જતા રહે છે. તમારી પાસે તો સૌથી વધારે અનુભવ છે. મોદી લહેરથી છતાંય નતા ગયા આમાંથી એક પણ, એટલે એમાંથી નહીં ગયા હોય, પણ એ વખતે એ લોકોને જરૂર પણ નહોતી ને બોલાવવાની. આ વખતે તમે 2017 પછી તમે જોઈ ચૂક્યા છો, ગુજરાતમાં તો સરકાર ભાજપની છે, 99 સીટો તો હતી, એમને ક્યાં કોંગ્રેસના નેતાઓને મંત્રી બનાવવાનું છે. એની પાછળ છે ને કારણ, એની પાછળ કારણ જે રાજનીતિ છે એ તો તમે તો સમજતા જ હશો, જનતા પણ સમજી ગઈ છે હવે તો. રાજનીતિ છે બિલકુલ. જવાહરભાઈ ચાવડાને લઈ ગયા આહીર વોટો લેવા માટે, જૂનાગઢ મજબૂત કરવા માટે, ભગવાનભાઈને સસ્પેન્ડ કર્યા, એમણે ભોગવ્યું છે જૂનાગઢની અંદર. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર છે જૂનાગઢમાં એમની શું હાલત છે. જગદીશભાઈ સમય ઓછો છે, ફાઇનલ કમેન્ટ, એક દિવસ બાકી છે, શું કહેશો હવે? મને એવું લાગે છે કે હું આટલી બધી સર્વે અને ન્યૂઝ એજન્સીઓ છે એના ઉપર અવિશ્વાસ નહીં કરી શકું. અચ્છા, જ્યારે બધાનો એક સરખો આવો મત હોય ત્યારે મને એવું લાગે છે કે આપ પણ માનો છો એમ હું પણ માનું છું. અને બીજી વાત,
આ મતદાન પહેલાની ચર્ચા નથી, એટલે હું એ પ્રકારની વાત પણ નહીં કરી શકું કે જેનાથી મારા મનમાં કંઈક એવું થાય કે હું મતદારોને આ તરફ વાળવાનો પ્રયાસ કરું. મને એમ લાગે છે કે 23મી આડે હવે થોડા કલાકો છે અને પછી આ જ વાતનો તમે આ એપિસોડ છે એને ફરી એક વખત જો ટેલિકાસ્ટ કરો તો સૌને ખ્યાલ આવે કે આખી એ વાત કેટલી બધી જબરજસ્તી પૂર્વક કેવી પડતી હોય છે અને અમે કેટલી વાસ્તવિક રીતે લોકો પર ભરોસો મૂકીને આપની એજન્સીઓ પર ભરોસો મૂકીને અને ઓનર કરી રહ્યા છીએ. ઝડપથી આપણી પાસે સમય ઓછો છે. જગદીશભાઈ મારું પૂછ્યું છે કે વેસ્ટ બેંગલમાં, તામિલનાડુમાં, આંધ્રપ્રદેશમાં, ઓડિશામાં, કેરલામાં, તેલંગાણા, ઝારખંડ, પંજાબ, છત્તીસગઢ ને જમ્મુ કાશ્મીર, અહીંયા ટોટલ કેટલી સીટો આવે જગદીશભાઈ? મારે સીધો આપને મને લાગે છે કે જવાબ આપવાની એક તો જરૂર નથી અને બીજી વાત એ છે કે અમે લોકો ભૂતકાળમાં ત્યાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ દિવસ જે કંઈ પરફોર્મન્સ કર્યું હશે એમાં સુધારા સાથે આગળ આવી રહ્યા છીએ અને એના માટે મેં કહ્યું એમ થોડા કલાકો બાકી છે અને આપ પણ યાદ કરશો કે ભૂતકાળમાં આપે જે કંઈ દેખાવ કર્યો હશે એના કરતાં પણ સમય ઓછો છે આપનો થશે. એક જ વાક્યમાં પ્રતિકભાઈ આપની ફાઇનલ કમેન્ટ, એક જ વાક્યમાં. બસ બે મહિના સુધી 1200 થી વધુ ઉમેદવારો નામાંકન ભર્યું છે, બધાને શુભકામનાઓ. ભાજપ કોંગ્રેસ અપક્ષ પણ જીતવાની આશા રાખતું હોય છે, એમને પણ શુભકામનાઓ. પણ જીત્યા પછી મંત્રીઓ પ્રખ્યાત બને કુખ્યાત નહીં. બિલકુલ, ચલો આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તો સર્વે જે એજન્સીઓ છે તે તો એનડીએને બહુમતી દર્શાવી રહી છે, ગણતરીનું એક દિવસ બાકી છે. હવે સ્પષ્ટ થશે ચિત્ર કે આખરે જનતાનો જે રૂખ છે તે કોના તરફી છે. સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ, રજા લઈશું. નમસ્કાર.